हेलो विद्यार्थी मित्रों, स्वागत है तमारू आपनी एज्युकेशन गुरु चैनल में। हूँ भाविन कणझरिया, आप सबनों हार्दिक स्वागत करूँ छूँ। तो आज आपने जे वाणिज्य अने व्यवस्था है तेनु एक चेप्टर नो एक प्रश्न लीधेलो के जेमा उत्पादन संचालन नो अर्थ समझावी आपने तेनु कार्यक्षेत्र समझावानू छे। सौथी पहेला तो उत्पादन संचालन एटले शू, तो के कोईपण एकमनी कार्यक्षमता नो मापदंड नफाकारकता अने उत्पादकता के छे ते धंधाकीय एकम में उत्पादन संचालन गणवामां आवे छे, एनुं महत्व छे। बेनो अर्थ शुं छे? तो के उत्पादननुं आयोजन करवानी, कार्यक्रम नक्की करवानी अने संकलन साधवानी, दोरवणी आपवानी अने अंकुश राखवानी प्रक्रियाने उत्पादन संचालन कहेवाय। सिम्पल भाषामां कहूँ तो के जे आपने उत्पादननुं जे आयोजन करेलू छे त्यांथी मांडी अने छेल्ले ज्यारे अंकुश राखी अने आजे प्रक्रिया छे आटली वच्चेनी, जे आयोजनथी मांडी अने अंकुश सुधीनी जे प्रक्रिया छे, आ प्रक्रियाने आपने उत्पादन संचालन कहेवाय। त्यारबाद आपने जे कार्यक्षमता छे एनुं कार्यक्षेत्र छे आपने ए જોવાનું છે। તો કાર્યક્ષેત્ર માટે એના મુદ્દા આપેલા છે અહીંયા। તો મુદ્દા માટે હું તમને પહેલેથી જ કહેતો આવ્યો છું કે આપણે એના માટે શોર્ટ ટ્રિક ક્વેશ્ચન માટે આ શોર્ટ ટ્રિક અપનાવેલી છે, જેને અમે સૂત્ર નામ આપેલું છે કે જેમાં શોર્ટ ટ્રિક છે એનું કાર્યક્ષેત્ર માટે સૂત્ર છે ઉમા કમા કાગુ પ ઉ। આ સિમ્પલ છે, એટલું બધું કંઈ અઘરું નથી। તો આના ઉપરથી આપણે મુદ્દા બનાવવાના છે। તો જે પહેલો મુદ્દો છે ઉ, એટલે કે ઉત્પાદન આયોજન। હવે તો ઉત્પાદન આયોજન એટલે શું? આનો પહેલો મુદ્દો છે ઉત્પાદન આયોજન। ઉત્પાદન આયોજન એટલે કે ઉત્પાદન આયોજન, ઉત્પાદન કેટલું કરવું, ક્યારે કરવું, કેવા પ્રકારનું કરવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે। જ્યારે વસ્તુ વિકાસમાં વર્તમાન વસ્તુમાં ગ્રાહકોની જરૂરિયાતો અને સૂચના પ્રમાણે ફેરફાર કરીને તેના નવા સ્વરૂપે બજારમાં મૂકવાનો સમાવેશ થાય છે। ઉત્પાદન આયોજન એવી વસ્તુ છે કે એમાં ગ્રાહકની શું શું મનછા છે, મતલબ કે ગ્રાહકની ઈચ્છા શું શું છે, એના ઉપરથી ઉત્પાદન કરવામાં આવે, આપણે એને ઉત્પાદન આયોજન કહેવાય। પછી છે માલ સામગ્રીના પ્રશ્નો, બીજો છે માલ સામગ્રીના પ્રશ્નો। હવે માલ સામગ્રીના પ્રશ્નોમાં તો કે માલ સામગ્રીમાં કાચો માલ, અર્ધ તૈયાર માલ અને તૈયાર માલનો સમાવેશ થાય છે, તેમજ ઉત્પાદન કાર્ય સતત ચાલુ રહે તે માટે યોગ્ય જથ્થામાં યોગ્ય ગુણવત્તાવાળા કાચા માલની યોગ્ય સમયે ખરીદી કરવી અંગેનો ગ્રાહકો તથા તેના ફેરફાર ના પ્રશ્નોનો વિચાર કરવામાં આવે છે। તો કે આમાં શું આવે? તો કે જે માલ મંગાવવામાં આવેલો છે, એટલે કે એ માલ છે એ કાચો માલ છે, એ કેવી ગુણવત્તા છે, એક્સ વાય ઝેડ એમાં કેટલો ફેરફાર કરવો પડે એમ છે, પછી જે તૈયાર કરેલો માલ છે આમાં કેટલો ફેરફાર કરવો પડે છે, આ બધી વસ્તુનો સમાવેશ થાય છે। પછી છે ત્રીજો કર્મચારીનો પ્રશ્ન। હવે કર્મચારીના જે પ્રશ્નોના ઉત્પાદન માટે જરૂરી કુશળ, અર્ધકુશળ તેમજ બિનકુશળ કર્મચારીઓની ભરતી, નિમણૂક, પગાર, બદલી, બોનસ વગેરેના પ્રશ્નોનો વિચાર ઉત્પાદન સંચાલક દ્વારા કરવામાં આવે છે, જે આ કર્મચારીના પ્રશ્નો છે। પછી છે આપણે માં આવ્યા ને આપણે, હા તો માં, તો કે એમાં માળખું આવશે ચાર નંબર, વ્યવસ્થા તંત્રનું માળખું।
व्यवस्था तंत्रनुं माळखुं। हवे जे व्यवस्था तंत्र छे એનું માળખું જોવાનું છે તો કે ઉત્પાદન માટે જુદા જુદા કાર્યો કાર્યક્રમ કાર્યક્ષમ રીતે કરવા માટે વિભાગોની રચના કરવી અને દરેક અધિકારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે। તો આવી રીતે જુદા જુદા જે અધિકારીઓ છે એને જુદા જુદા કામોની વહેંચણી કરવામાં આવે છે। પછી છે કા। હવે કામાં શું છે તો કે કાર્ય પદ્ધતિ, એ જે કાર્ય કરવાનું છે એની પદ્ધતિ, કાર્ય પદ્ધતિ। કાર્ય પદ્ધતિમાં મુખ્યત્વે ગતિ નિરીક્ષણ અને સમય નિરીક્ષણનો અભ્યાસ કરવામાં આવે છે। તેનાથી ઔદ્યોગિક થાકમાં ઘટાડો અને કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે। ત્યારબાદ હવે જે આપણે મુદ્દો છે કા આવી ગયો, પછી ગુ, તો ગુણવત્તાની જાળવણી, જે આપણે આ ગુ છે એમાં ગુણવત્તાની જાળવણી। ગુણવત્તાની જાળવણી, ગુણવત્તાની જાળવણીમાં તો ગુણવત્તાની જાળવણી માટે ગુણવત્તાના ધોરણે નક્કી કરવામાં આવે છે અને તેની ચકાસણી કરવામાં આવે છે। ગુણવત્તા જાળવવાથી માલસામાનનો બગાડ અટકે છે, સાથે સાથે ખર્ચમાં પણ ઘટાડો થાય છે, તેથી વસ્તુ પ્રત્યે ગ્રાહકોનો વિશ્વાસ વધે છે। જેનો માલસામાન છે એમાં પણ જે બગાડ થવાની શક્યતા છે એ પણ બહુ ઓછી થઈ જાય અને જે પબ્લિક છે એને પણ, આપના ગ્રાહકો છે એને પણ આપણે જે માલસામાન છે એમાં રુચિ બને। પછી છે પર્યાવરણલક્ષી પરિબળો, આઠ, પર્યાવરણ લક્ષી પરિબળો। પર્યાવરણલક્ષી પરિબળોમાં કોઈ પણ ધંધાકીય એકમમાં થતી ઉત્પાદન પ્રક્રિયાથી પર્યાવરણમાં થોડા ઘણા પણ અંશે પ્રદૂષિત થાય, તેથી યંત્ર વિન્યાસ કે ગોઠવણીમાં યંત્રો, સાધનો, મકાન, હવા, તાપમાન, પ્રકાશ, અવાજ, નિયંત્રણ અને પ્રદૂષણનો નિકાલ વગેરે બાબતો અંગે વ્યવસ્થિત ચર્ચા કરવી જોઈએ, કે જેમાં પર્યાવરણને થોડાક અંશે પણ નુકસાન થતું હોય તો એ થોડી થોડી વાતોમાં પણ આપણે પર્યાવરણને નુકસાન ઓછું થાય એવી બાબતોનો સમાવેશ થઈ જવો જોઈએ નિકાલ કરવા માટેની। પછી જે છેલ્લો છે ઉ, આપણે એ પ્રશ્ન જે એનો જે મુદ્દો છે એ છે ઉત્પાદન અંકુશ, ઉત્પાદન અંકુશ। ઉત્પાદન અંકુશ છે એ મહત્વનો મુદ્દો છે, કારણ કે હવે જે આ ઉત્પાદન અંકુશ છે ઉત્પાદન આયોજન પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તે જોવા ઉત્પાદન અંકુશની વ્યવસ્થા કરવામાં આવે છે। આ અંકુશની વ્યવસ્થામાં કાચા માલની અને અર્ધ તૈયાર માલની ગતિ પર નિયંત્રણ તથા સમય નિયંત્રણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે। આમ ધંધાના ઉત્પાદન અને ઉત્પાદકતાના નિર્ણયો ઉત્પાદન સંચાલન દ્વારા લેવાય છે। જો ઉત્પાદન છે એના ઉપર અંકુશ ના હોય તો ગ્રાહકોની માંગ કરતાં પણ વધારે ઉત્પાદન થઈ જાય તો જે એની કિંમત છે વસ્તુની અથવા તો વસ્તુની જે વેલ્યુ છે એ ઘટી જશે। તો આજે પ્રશ્ન હતો ઉત્પાદન સંચાલનનો અર્થ અને તેનું કાર્યક્ષેત્ર। આવા જ પ્રશ્નો આવા જ ટૂંકમાં સમજવા માટે આપની ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તો મળીએ છીએ આપને આવતા વિડીયોમાં, ત્યાં સુધી થેન્ક યુ।